ઈસુ હરગમાં ચાલી જાય હે. જે દાડે ઈસુ મરી લમ્હા ઉઠ્યા હતા, એના બે ચેલા નજીકના એક શહેરમાં જઈ રહ્યા હતા. જે કંઈ ઈસુ હાથે થયું હતું એના બારામાં વૈયા વાતે કરી રહ્યા હતા. એને આ હતી કે વૈયા મસીહ હતા, પણ એને માર દડવામાં આવ્યા હતા. અને જ્યારે એને કીધું કે વૈયા પાછા જીવતા થયા હે, ત્યારે એને સમજણ પડતી નહીં હતી કે કઈ વાત પર વિશ્વાસ કરે. ઈસુ એ નકન પહોંચ્યા અને એને હાથે ચાલવા લાગ્યા, પણ એને એને ને ઓળખ્યા. ત્યારે ઈસુએ એને પૂછ્યું કે વૈયા હું આ વાત કરી રહ્યા હે. ત્યારે નવે એના પાછલા દાડામાં ઈસુને હાથે જે બનાવ બન્યો હતો એના બારામાં થયેલી ઈસુની બારામાં બધી વાતે કીધી. એને સેલવે વિચાર્યું કે વૈયા પરદેશીને હાથે વાતે કરી રહ્યા હે, જેને યરુશલેમમાં હું થયું હતું ખબર નહીં હવે હે. એને નવાઈ લાગી કે તમને ખબર નહીં કે યરુશલેમમાં હું થઈ રહ્યું હે. પરમેશ્વરના વસનમાં મસીહના બારામાં હું લખ્યું હે, વૈયું ઈસુએ એને સમજાડ્યું. એનવે એને યાદ કરાયું કે ભવિષ્યવે ઘણું પહેલ હું કીધું હતું કે મસીહ દુઃખ ઉઠાવે અને એને માર દડવામાં આવે, પણ તાણમે દાડે વૈયા મરેલામાં પાછા જીવતા થાય. જ્યારે વૈયા એના શહેરમાં પહોંચ્યા જા, વૈયા બે માણસ રહેવા અસિયા રાખતા હતા. ત્યાં સુધી લગભગ હાશ થઈ હતી. ત્યારે એના બે માણસોએ ઈસુને પોતાની હાથે રહેવા હારું કીધું. ત્યારે વૈયા રહી ગયા. જ્યારે વૈયા હાજનું ખાવાનું ખાવા હારું તૈયાર થયા, ત્યારે ઈસુએ રોટીનો કટકો લીધો અને એના હારું પરમેશ્વરનો ધન્યવાદ કર્યો અને એને પછી તોડ્યો. અપશુકનો એને એને વળખી લીધા કે વૈયો ઈસુ હે, પણ એનીસ ગળજી વૈયા એની નજરથી અલુપ થઈ ગયા. વૈયા બે માણસોએ એકબીજાને કીધું કે વૈયા ઈસુ હતા. જ્યારે એને પરમેશ્વરના વસનમાં હું સમજાડ્યું, ત્યારે આપણા હૈયામાંથી ઉત્તેજના પેદા થઈ રહી હતી. ફેર તરત વૈયા પાછા યરુશલેમ શહેરમાં ચાલી ગયા. જ્યારે વૈયા પહોંચ્યા, ત્યારે એને સેલાને કીધું કે ઈસુ જીવતા હે, આમ હવે એને બાળ્યા હે. જ્યારે સેલા એકબીજાને હાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અપશુકના ઈસુ કમરામાં એને વસમાં પ્રગટ થયા. સેલવે વિચાર્યું કે ઈયો કોઈ ભૂત હે, પણ ઈસુએ કીધું કે તમો હુંકા સમકો હે અને શક કરો હે, મારા હાથ અને પગને બાળો, કેમ કે આત્માની શરીર નહીં આવતો જેવું માર હે. ઈયા કોઈ ભૂત નહીં. ઈયા આ વાતને સાબુત કરવા હારું એનવે કંઈક ખાવા હારું માંગ્યું. એનવે એને હેકેલી માછલીનો બટકો આવ્યો અને એનવે વૈયો ખાધો. ઈસુએ સેલને કીધું, મેં તમને કીધું હતું કે મારા બારામાં પરમેશ્વરના વસનમાં લખ્યું હે, વૈયું જરૂર થાય. મેં તમને બતાડી દીધું હતું કે ઈયું થવાનું જરૂર હે. જ્યારે નવે એનું મન ખુલ્યું, ત્યારે વૈયા પરમેશ્વરના વસનને સમજી શક્યા. ઘણા પેલ લખેલું હતું કે મસીહ દુઃખ ઉઠાવે, મરે જાહે અને ત્રીજે દાડે મરેલા મહા જીવી ઉઠે. ભવિષ્ય વક્તવ્ય પવિત્ર શાસ્ત્રમાં એમ પણ લખ્યું હે કે મારા સેલા પ્રસાર કરે કે બધા મનખ પસ્તાવો કરવો અને પાપની માફી મેળવવી જરૂરત હે. એની શરૂઆત યરુશલેમથી કરે અને પછી દરેક દેશની જાતિ કન અને દરેક જગ્યામાં જાહે. તમે આ બધી વાતના ગવાહ હે. દરેક વાત અને કામના ગવાહ થાય જે મેં કીધું અને કર્યું હતું, અને વૈયું બધાનું હુદું જે મારી હાથે થયું. પછી સાળી દાડે તક ઈસુ પોતાના પસંદ કરેલો સેલો સામે ઘણીવાર પ્રગટ થયા. એક દાડે એક જ ટાઈમે 500 કરતા વધારે મનખા સામે વૈયા પ્રગટ થયા. એને કેટલીક રીતે પોતાના સેલોને સબૂત કર્યું કે વૈયા જીવતા હે, અને એને એના પરમેશ્વરના રાજનું શિક્ષણ આપ્યું. ઈસુએ પોતાના સેલોને કીધું, પરમેશ્વરે હરગ અને ધરતીના બધા અધિકાર મને આપ્યા હે, એટલે હરું હું તમને કહું હે કે તમો જો બધી જાતિના મનખને સેલા બનાવો અને એને બા બેટા અને પવિત્ર આત્માના નામથી બક્તિસ્મા લો, અને મેં તમને જે આજ્ઞા આપી હે એ બધી વાતે એને હિકાડો. યાદ રાખો કે હું હંમેશા તમારી હાથે રહે. ઈસુનો મરેલામાં હું પાછું જીવતા થવા બાદ સાળી દાડે પછી એને પોતાના સેલોને કીધું, જ્યાં તક મારો બા તમને પવિત્ર આત્મા દ્વારા સામર્થ નહીં આલે, ત્યાં તક યરુશલેમમાં સરેજો. પછી ઈસુને હરગમાં લઈ લેવામાં આવ્યા અને વાદળાને લીધે વૈયા હેનને બાળી નહીં શક્યા. ઈસુ હરગમાં પરમેશ્વરના જમણા હાથે બેઠા, જેનાથી બધી વસ્તુઓ ઈપે રાજ કરે.